દુર્ઘટનાનો મામલો ડીઓએ સ્કૂલ પાસે પ્રવાસની વિગતો માંગી છે. પ્રવાસની મંજૂરી સહિતની વિગતો રજૂ કરવા સૂચના આપવામાં આવી. મંજૂરી મળી હોય તો કાગળ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. પ્રવાસ માટે જે શિક્ષકને ઇન્ચાર્જ બનાવ્યા તેની માહિતી પણ માંગવામાં આવી છે. કારણ કે આ ભૂલકાઓનો જીવ ગયો છે, કોની બેદરકારીથી આ ભૂલકાઓનો ભોગ લેવાયો તે સૌથી મોટો સવાલ છે. ત્યારે ડીઓએ પણ સ્કૂલ પાસે સમગ્ર ઘટનાને લઈ અને વિગતો માંગી છે. આ બાબતે એ જાણવું જરૂરી છે કે સંચાલક ગણ દ્વારા આ વસ્તુ બની છે, અથવા તો સંચાલકે જે વ્યક્તિને જવાબદારી સોંપી હતી પ્રવાસ અંગેની તે વ્યક્તિ દ્વારા આ ઘટના બની છે. આ બાબતનો વિગતવાર વાલીઓની જે રજૂઆત છે એનો અભ્યાસ કરી અને યથાયોગ્ય નિયમ અનુસાર સખત કાર્યવાહી કરવામાં આવશે. સરકારનો પરિપત્ર એમ કહે છે કે તેઓએ આવા પ્રવાસનું આયોજન જ્યારે કરવામાં આવે ત્યારે પૂરતી સુરક્ષાની તકેદારી પણ રાખવી જોઈએ અને એને આવશ્યક વિગતો વાલીઓને પ્રાપ્ત કરાવી જોઈએ અને સાથે સાથે કચેરીમાંથી મંજૂરી પણ મેળવવી જોઈએ. આ બધી વિગતો પણ ધ્યાને લેવામાં આવશે. તો વડોદરા બોર્ડ દુર્ઘટના મામલાનો ખુલાસો, શાળાના શિક્ષકોનો ખુલાસો સામે આવ્યો છે કે પહેલા બોટના બે રાઉન્ડ થઈ ગયા હતા, બોટનો આ ત્રીજો રાઉન્ડ હતો. શિક્ષકોએ બોટમાં વધારે ના ભરવા પણ કહ્યું હતું, ના કહેવા છતાં વધારે બાળકો બેસાડવામાં આવ્યા હતા. આગળ જતા જ બોટ પલટી ગઈ. અમારે સંગે એક દુર્ઘટના હો ગઈ, અમારી બોટ પલટી ખા ગઈ. पहले दो राउंड बोट के हो चुके थे, उसमें गुजराती मीडियम के बच्चे निकल गए. ये तीसरा राउंड था जो बोट वालों को हमने बोला कि इतने मत भरो. उन्होंने कहा कि आपको मालूम कि हमको मालूम, हम रोज़ बिठाते हैं, आप बिठा दो. मैडम ने कहा हम पैदल जाने को तैयार हैं. मानसी मैडम और स्वाती मैडम ने, फाल्गुनी मैडम सब ने बोला, तो भी वो लोग माने नहीं और बिठा के बोट चला ही दी. થોડી દૂરી બોટ ગઈ ઓર ઉલટી પલટ ગઈ. અમારા પ્રિન્સિપલ મેડમ પણ સાથે જ હતા. મેડમ નીકળ્યા અને અમે પણ નીકળી જ રહ્યા હતા. બસ 5 જ મિનિટમાં દુર્ઘટના અમારી સામે સર્જાઈ. દુર્ઘટના બાદ અમે બધાની મદદ માંગી. ફાયર અને સ્થાનિકોએ મદદ માટે બોલાવ્યા. અમારે પ્રિન્સિપલ મેડમ ભી 4 બજે તક અમારે સંગ થે સપોર્ટ મેં, ઓર મેડમ નિકલે ઓર હમ ભી નિકલને વાલે થે. બસ 5 મિનિટ પહેલે યે દુર્ઘટના હમારે સંગ. વડોદરા દુર્ઘટનાનો મામલો, હજુ પણ એક બાળક ગુમ હોવાનો પરિવારનો દાવો છે. કૃષ્ણા સોલંકી નામનો બાળક ગુમ હોવાનો પરિવારનો દાવો છે. બાળકના દાદી હરણી તળાવ પહોંચ્યા, જ્યારે ઉછીના પૈસાથી બાળકને પ્રવાસે મોકલ્યું હતું. બાળકના માતા પિતા નથી, સ્કૂલવાળા કોઈ જવાબ ન આપતા હોવાનો પણ આ દાદીનો આક્ષેપ છે. મારા છોકરાનું હોદું આવી. કોને છોકરાનું નામ શું છે? કૃષ્ણ. ગઈકાલથી તમે આવી રાતની હોદું મારા છોકરા. એ પિકનિકમાં આવ્યો તો? પિકનિકમાં આવ્યો તો એ કઈ સનરાઈઝ સ્કૂલમાં ભણતો હતો? એના મમ્મી પપ્પા? નહી, તમે જ સાચવો છો એને. શું નામ હતું બાળકનું? કૃષ્ણ અમીન. કેટલા વર્ષની ઉંમર હતી? 7 વર્ષ નો, બીજામાં. અને એ પિકનિકમાં આવ્યો ત્યારે તમારી સાથે કોઈ વાત થઈ હતી? કારણ કે ઘરે એ મને કે માં પૈસા લઉં નથી આલતી, મારી કન પૈસા નતા, હું નથી આલતી. બંગલાથી મને ઉછી ના ઉપાડ લેવડાવી મારો છોકરો આવ્યો. શાળામાં તમે તપાસ કરી? શાળામાં કરી. શું કીધું ત્યાંથી? એ કોઈ જવાબ જ નહીં આલતા. શું કહે છે? ખબર નહીં કે તે લોકો બધા એ થઈ ગયા. હરણી તળાવમાં બનેલી કરુણા દુર્ઘટનામાં નિઝામા પરિવારે કુલદીપક ગુમાવ્યો છે. 10 વર્ષના વિશ્વાએ બોટ દુર્ઘટનામાં ગઈકાલે જીવ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છે. નિઝામા પરિવારમાં આક્રંદ સાથે સ્કૂલ અને તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. એવો આક્ષેપ છે કે ન્યૂ સનરાઈઝ સ્કૂલ દ્વારા પ્રવાસ અંગે પરિવારને જાણ નહોતી કરવામાં આવી. શાળા છૂટવાના સમયે વિશ્વાને લેવા ગયા ત્યારે અકસ્માતની જાણ તેમને કરવામાં આવી હતી. દાદી, દાદા, પિતા અને માતાએ હોસ્પિટલ પહોંચતા જ વિશ્વાના મૃતદેહને જોયો અને પરિવાર ઉપર જાણે આભ ફાટ્યો હોય તેવું હાલ અત્યારે જોવા મળી રહ્યું છે. કરુણા કાંતિની આ દુર્ઘટના 10 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. આ અંગે પરિવારને પણ જાણ નહોતી કરવામાં આવી. માતા પિતા, દાદા, દાદી જ્યારે સ્કૂલ પર બાળકીને લેવા પહોંચ્યા ત્યારે જાણ થઈ કે આ પ્રકારે પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા.
વડોદરા બોટ દુર્ઘટનામાં તારણહાર લાકડા સોમિલ નવ કામ કરતો શ્રમિક જે બન્યો હતો રિયલ હીરો. દુર્ઘટનાની જાણ થતા જ 6 ફૂટ ઊંચી રેલિંગ કૂદ્યા હતા આ લાલાભાઈ. બોટ સીધી કરી અને એક બાળકને બહાર પણ કાઢ્યું હતું. એક બાદ એક 5 બાળકોને આ પ્રકારે બહાર કાઢવામાં આવ્યા. એક શિક્ષિકાને લાલાભાઈએ બચાવ્યા અને બહાર કાઢ્યા હતા. તો દેવદૂત બની અને લાલાભાઈ આવ્યા હતા. એક બાદ એક 5 બાળકોને બહાર કાઢ્યા છે. તળાવમાં બોટ પલટી ખાતી 14નો ભોગ લેવાયો. જેમાં જ્યારે આ ઘટના બની ત્યારે જે માસૂમ લોકો છે તેમના જીવ બચાવવામાં જે સામે જ દુકાન ધરાવતા લાલાભાઈ છે તેમની પણ ખૂબ જ મહત્વની ભૂમિકા છે. આખી આખી ઘટના એમને નજરો જોઈ છે ત્યારે સીધા તેમની સાથે જ વાત કરી છે. લાલાભાઈ, સૌથી પહેલાં તો દિલથી તમારો આભાર ન્યૂઝ 18 ગુજરાતી તરફથી કે તમે તમારા જીવની પરવા કર્યા વિના તળાવમાં ભૂસકો માર્યો અને લોકોના જીવ બચાવ્યા. આખી ઘટના દિવસે તમે તમારી નજરો જોઈ છે, કયા પ્રકારની કરુણ પરિસ્થિતિ હતી અને તમારી સ્થિતિ કયા પ્રકાર? સ્થિતિ તો સમજો ના આવે છે એ ટાઈમ. મને તો ક્યાંય ખ્યાલ આવતો નતો કે શું કરું શું ના કરું. મને સ્થિતિ એવી હતી, મેં તો પહેલાં પેલું એ વિચાર કર્યો કે પહેલાં પેલું અંદર થયા છું, બહુ પલટી મારી હતી. પછી જોયું તો છોકરા છે એના બચાવવા માટે અમે કૂદી પડ્યા અંદર. મારી જોડે બીજા 2-4 છોકરા હતા એ બધા કૂદી પડ્યા. આમ મનમાં બી એવું થતું આ શું થઈ ગયું શું થઈ ગયું. પહેલાં એક છોકરીને નીચેથી હાથ પકડીને ખેંચીને બહાર કાઢ્યું. આમ મને બી આમ થઈ ગયું, આંખોમાંથી પાણી ગયું, આ થઈ ગયું. જયારે અમે બોટ સીધી કરી તો બી 2-3 છોકરા અંદર ફસાયેલા હતા. એક છોકરી હતી, એક છોકરો હતો. હજુ તૂટી જવાની તૂટી ગયો હતા. હમણાં તો પૂરેપૂરા તૂટી ગયા એવું લાગે ને આપણને તો. કારણ કે છોકરા કોઈ મોટું હોય તો સમજ્યા ભાઈ ચાલો એનો બચાવ કરે. છોકરો શું બચાવ કરે? અમે ખુદ તૂટી ગયા એટલે કે મનમાં એવું થતું આ શું થઈ ગયું આ શું થઈ ગયું એમ. એ ખોટું થયું છે થઈ ગયું. હવે તમે કેટલા બાળકોનો જીવ બચાવ્યો તમે જયારે કીધું? મેં કીધા ત્યારે મેં લગભગ જો ને 4 છોકરા કાઢ્યા. ખરેખર સાચા જીવનમાં રિયલ હીરો સાબિત થયા છે, પરંતુ તેઓ પોતે પણ અફસોસ વ્યક્ત કરી રહ્યા છે કે તેમના તરફથી તમામ લોકો છે તેમના જીવ બચી જાય તેવા પ્રકારના પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ અફસોસ સાથે કેવું પડી રહ્યું છે કે ઘણા એવા લોકો હતા કે જેમના જીવ જે છે તેઓ બચાવી ન શક્યા. ત્યારે જે માસૂમ લોકોના ભોગ લેનાર કોન્ટ્રાક્ટર છે અને જવાબદાર અધિકારીઓ છે કે જે અધિકારીઓના કોન્ટ્રાક્ટર પર ચાર હાથ હતા, જે રાજકારણીઓના કોન્ટ્રાક્ટર પર ચાર હાથ હતા, તમામે તમામ લોકો કાયદાના સંઘર્ષમાં આવે છે અને તમામે તમામ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવું તેઓ પોતે પણ ઈચ્છા જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ દિવસે ઘરે ઘરે દીપડા પ્રગટાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે. ત્યારે રાજપીપળા શહેરના 5,000 ઘરોમાં દીવડાઓ પ્રગટે તે માટે એક દંપતીએ વિનામૂલ્યે દીવાઓનું વિતરણ શરૂ કર્યું છે. રાજપીપળામાં ગિફ્ટ શોપ ચલાવતા રામભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે 20મી જાન્યુઆરી સુધીમાં 10,000થી વધુ લોકોને 2 દીવડા ભેટ સ્વરૂપે આપવા. જેઓ અત્યાર સુધી 5,000થી વધુ દીવડાઓનું વિતરણ કરી ચૂક્યા છે તેમની દુકાને આવનાર તમામ ગ્રાહકોને 2 દીવા જ્યોતિ સાથે મફત આપી રહ્યા છે. લોકોને ખબર પડતા સામે ચાલીને દુકાનમાંથી કોઈ પણ વસ્તુ ના પણ લેતા હોય તો પણ જય શ્રી રામ કહી દીવા આપો એમ કહી માંગ કરી રહ્યા છે. રાજ્યમાં આજથી વનસેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થયો છે. નવસારીથી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે યાત્રાનો પ્રારંભ થયો છે. 22મી સુધી નવસારીથી અંબાજી સુધીની યાત્રા ચાલશે. 13 જિલ્લા અને 28 તાલુકામાંથી યાત્રા પસાર થશે. 1,000 જેટલા કિલોમીટરની યાત્રા કરશે. યાત્રામાં વન સહભાગી મંડળીઓ સાથે મુલાકાત અને સંવાદ કરાશે. મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન કરાયું, સરકારના 20 વર્ષની સિદ્ધિઓનો અહેવાલ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી કરાશે, સરકારી યોજનાઓની સમીક્ષા, એફઆરએના લાભો, યાત્રી સભા પણ કરાશે. જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ થશે. યાત્રા દરમિયાન રાત્રિના સમયે ભજન સંધ્યા, યાત્રાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદિરોને દર્શનનું આયોજન કરાયું છે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ નવસારીના ઉનાઈ યાત્રાધામ ખાતે મા ઉષણ અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ઉનાઈ ખાતે પહોંચી સફાઈ કરી હતી. હાથમાં ઝાડુ લઈને સફાઈ કરતા નજરે પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મંદિરમાં સાવરણો ફેરવ્યો. આ દરમિયાન લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા. નવસારીના સાંસદ સીઆર પાટીલે લોકોને અયોધ્યા જવા આમંત્રણ આપ્યું. બીજી તરફ નવસારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પૌરાણિક મંદિરના પુનર્દ્વારનું કામનું ખાતમુહૂર્ત કરાયું. ઉનાઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલું છે આ પૌરાણિક મંદિર, જેમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને માતા જાનકી બિરાજે છે. અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે આ પૌરાણિક મંદિરનો પુનર્દ્વાર કરાયો છે. મુખ્યમંત્રી દ્વારા ઉનાઈ માતાજી મંદિરની બાજુમાં બિરાજમાન ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, જાનકીના પૌરાણિક મંદિરનું અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્દ્વાર કરવાનો છે, તેનો ખાતમુહૂર્ત કરવાનો છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહ આસમાને છે. લોકો રામભક્તિમાં લીન થયા છે, જ્યારે જેતપુરનું જલારામ ધામ પણ રામભક્તિમાં લીન થયું છે. રામોત્સવને લઈને વીરપુરમાં ભક્તોએ ખાસ પ્રસાદ તૈયાર કર્યો છે. આગામી 22 જાન્યુઆરીના રોજ જલારામ મંદિર દ્વારા 50 મણ મગજના લાડુના પ્રસાદનું વિતરણ કરાશે, જેથી જલારામ મંદિરના મગજના લાડુ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેતપુર જલારામ મંદિર ટ્રસ્ટ અને સ્વયંસેવકો દ્વારા લાડુના પ્રસાદ પેકિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 50 મણ લાડુ બનાવવા માટે રસોડા ધમધમવા લાગ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ બનાવવા લાગી ગયા છે. 22 જાન્યુઆરી જેતપુર જલારામ મંદિરે લાડુનું વિતરણ કરાશે. બીજી તરફ રામ મહોત્સવને લઈને જેતપુરની બજારો પણ સજ્જ થઈ ગઈ છે. જેતપુરની બજારોમાં ધ્વજા પતાકા લગાવી દેવાયા છે. દેશ આખું રામભક્તિમાં લીન થયો છે, ત્યારે અમદાવાદની ગાયનેક હોસ્પિટલમાં પણ ભગવાન રામના રંગમાં રંગાઈ ગઈ છે. 22 જાન્યુઆરીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 22 જાન્યુઆરીએ જ બાળક જન્મે તેવું મોટાભાગની ગર્ભવતી મહિલાઓ ઇચ્છી રહી છે. જે મહિલાઓને 9 મહિના જાન્યુઆરીના એન્ડમાં પૂર્ણ થઈ રહ્યા છે, તે માતાઓ પણ ઈચ્છા છે કે તેનું બાળક 22 જાન્યુઆરીના દિવસે જ જન્મે. આ જ દિવસે નોર્મલ કે સિઝેરિયનથી પોતાના બાળકોનો જન્મ થાય તે માટેનો પ્લાન મહિલાઓ કરી રહી છે, જેને લઈને ગાયનેક હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરી દેવામાં આવી છે. 22 જાન્યુઆરીના જે પણ બાળક જન્મ લે તેને પહેરવા માટે વિશેષ કપડાં તૈયાર કરાયા છે, જેમાં ભગવાનનું બાળ સ્વરૂપ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટ આરએમસીના જનરલ બોર્ડમાં હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષના વોકઆઉટ મુદ્દે હંગામો થયો, બોર્ડમાં ટાઈમપાસ થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. તો વિપક્ષના વોકઆઉટ મુદ્દે હંગામો જોવા મળ્યો હતો. રાજકોટ આરએમસીના જનરલ બોર્ડમાં હંગામો, ટાઈમપાસ થતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે હંગામો કર્યો. આ વખતે પણ અમને અંધારામાં રાખી અને એ લોકોએ પણ પ્રશ્નો જાહેર કરી નાખ્યા અને અમને કહેવામાં નથી આવ્યું. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો સુરતના માંગરોળના પીપોદરા જીઆરડીસીમાં હંગામો જોવા મળ્યો. કામદારોએ રજાની માંગ સાથે ફેક્ટરી બંધ કરાવી. કંપની બંધ કરાવતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસ આવતા ટોળું વિખેરાયું હતું. મહત્વનું છે કે થોડા સમય પહેલા પણ પીપોદરા વિશ્વકર્મા વિસ્તારમાં કામદારોએ હંગામો કરી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જો કે ફરી એવી જ સ્થિતિ નિર્માણ ન થાય તે માટે પીપોદરા વિસ્તારમાં પોલીસ કાફલો ગોઠવી દેવાયો. વડોદરા દુર્ઘટના બાદ હવે દ્વારકાનું તંત્ર પણ જાગ્યું છે. ફેરી બોટ સર્વિસમાં લાઈફ જેકેટ પહેરવા સૂચના આપવામાં આવી. ક્ષમતાથી વધારે પેસેન્જર ન બેસાડવા આદેશ આપવામાં આવ્યો. તહેવારોમાં ક્ષમતાથી વધારે પેસેન્જર બેસાડવામાં આવતા હતા. આ મહિનામાં ફેરી બોટના માલિકો સામે થઈ ચૂકી છે કાર્યવાહી. લાઈફ જેકેટ વગર બેસાડતા હતા પેસેન્જરો. ખબર પડી કે કાલે અહીંયા ત્યાં વડોદરામાં જે દુઃખદ ઘટના થઈ એના પછી અમને અહીંયા કીધું કે તમારે બેટ દ્વારકા જવાનું છે અને હોડી દ્વારા જવાનું છે, એટલે અમને થોડીક બીક લાગી કે શું એટલી બધી કાંઈ સુવિધા હશે કે નહીં હોય, કે અમારા સેફટીની ક્યાંય ધ્યાન રાખશે કે નહીં. અને પછી અહીંયા આવ્યા તો અમને ખબર પડી કે આ પોલીસ છે, પછી લાઈફ બેટ છે, એટલે ઘણી બધી સુવિધા છે. લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા, પોલીસ તંત્ર ખડે પગે ઊભું હતું. ત્યાંથી રિટર્ન આવ્યા ત્યારે વચ્ચે પણ જે બોટના ડ્રાઈવર હતા એ સતત સૂચનાઓ આપતા હતા કે લાઈફ જેકેટ પહેરેલા રાખજો. સારે પગલે લીએ હુએ હૈ, લાઈફ જેકેટ પહેરના અનિવાર્ય હૈ. લાઈફ મેં કેપેસિટી કે હિસાબ સે હી ચલાના હૈ હમને. યાત્રીઓ કોઈ જ્યાદા ભીડ ઇકઠ્ઠા ના હો જેટી પર, ઇસકે લીએ હમને સેગ્રીગેશન કિયા હુઆ હૈ તાકિ ભીડ યહાં પે કમ હો, કોઈ ભી અકસ્માત કી સંભાવના ના બને. ઓર લાઈફ જેકેટ પહેરાના હમને અનિવાર્ય કિયા હુઆ હૈ. વડોદરાની દર્દનાક ઘટના બાદ દ્વારકા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્ર દ્વારા ઓખાથી બેટ દ્વારકા ચાલતી ફેરી બોટ સર્વિસમાં સવાર તમામ લોકોને લાઈફ જેકેટ ફરજિયાત કર્યા છે, તેમજ બોટમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ન બેસાડવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે. ઓખાથી બેટ દ્વારકા ચાલતી ફેરી બોટના સંચાલકોને પણ તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. લાઈફ જેકેટ વિના એક પણ બોટને જવા દેવામાં નહીં આવે, સાથે સાથે બોટમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ન બેસાડવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક યાત્રાળુઓ પણ બેદરકારી દાખવતા નજરે પડ્યા છે. યાત્રાળુઓ પણ લાઈફ જેકેટનો ઉપયોગ ન કરતા પણ નજરે પડ્યા છે. ત્યારે વડોદરામાં જે ઘટના બની છે તે ઘટના ફરીથી ન બનાય તે માટે યાત્રાળુઓને પણ સતર્ક રહેવું જરૂરી બન્યું છે. મુકુંદ મકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા.
તો વડોદરાની દુર્ઘટના બાદ હવે દ્વારકા તંત્ર પણ સતર્ક થયું છે. જે બેટ દ્વારકા જવાની જે બોટ સર્વિસ છે તેને લઈ અને તંત્રએ સૂચના આપી છે કે જેટલા પણ પેસેન્જર આવે તમામ પેસેન્જરોને લાઈફ જેકેટ પહેરાવ્યા બાદ જ બોટમાં પ્રવેશ આપવામાં આવે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.